વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ચેઇન સ્નેચરોના વધી ગયેલા આતંકના કારણે મહિલાઓ ભયભીત બની છે અને દોઢે દિવસે ચેઇન સ્નેચરો પૂર ઝડપે બાઇક હંકારી લાવીને મહિલાઓના ગળામાંથી સોનાના મંગળસૂત્ર કે ચેઇન ચીલઝડપ કરી નાસી છૂટા રહે છે. વલસાડના ડુંગરી ગામમાં આવા જ એક ચેઇન સ્નેચિંગના બનાવમાં ટંડેલ સમાજની મહિલાને ગંભીર ઇજા પહોંચતા તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ ઘટનાના વિરોધમાં ટંડેલમાંથી સમાજ અને કાંઠા વિસ્તારના લોકોએ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને એક આવેદનપત્ર આપી આવી ઘટના બીજી વખત ન બને તે માટે સઘન પેટ્રોલિંગ બનાવવા તથા મહિલાઓને સુરક્ષા આપવામાં આવે તેવી માંગણી કરી હતી. જિલ્લા પંચાયત સભ્ય છું, માલવણ જિલ્લા પંચાયત. અને આજે અમે બધા ટંડેલ સમાજ સાથે જે ભેગા થયા છે એ એસપી સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કે 24 તારીખે જે ઘટના બની હતી કે ચેઇન સ્નેચિંગ જે કરવામાં આવ્યું હતું ને તેના કારણે જે મહિલા પડી ગઈ હતી અને એનું ત્યાં જ સ્થળ પર જ મૃત્યુ થયું હતું, તો આવી ઘટના પાછી નહીં થાય. અને જે રીતે આપણી સરકાર, આપણી પ્રશાસન, પોલીસ જે દારૂના ધંધા કરે છે એમને પકડે છે, એ રીતે એમને પણ સજા કરે અને આગળ કાર્યવાહી કરી એ લોકોને પકડે એવી અમારા સૌની લાગણી છે. અને જે રીતની ઘટના બની છે એ ઘણી દુઃખદ છે અને આવી પછી આ ઘટના ન થાય એના માટે અમે સૌ અમારી લાગણી લઈને આવ્યા હતા અને અમને શાંતિથી સાંભળવામાં આવ્યા છે અને આગળ જે કંઈ કાર્યવાહી કરવામાં આવશે એ એમના થકી એમણે પ્રોમિસ આપ્યું છે કે અમે જેમ બને તેમ સારામાં સારી કામગીરી કરી એમને પકડીશું. અને જે પોલીસ સ્ટેશનમાં જે કેમેરા બંધ છે એ પણ દરેક જગ્યાએ મૂકવામાં આવશે અને એ ચાલુ કરવામાં આવશે એ પ્રમાણની પણ અમે રજૂઆત કરી છે. અને ધરાસણા રોડ પરથી પણ એક કેમેરાની આયોજન કરવામાં આવે તો આવી ઘટના જે દારૂના ધંધાઓ કરે છે કે આવી ચેઇન સ્નેચિંગ કરે છે કે ઘણા બધા એવા લોકો છે જે ટોળકીમાં ફરે છે અને આવા ધંધા કરે છે તો એ બંધ કરવામાં આવે એટલી અમારી રજૂઆત છે. એમાં ફૂટેજ પણ છે એમના અને જે લૂંટના આરોપીને પણ ફૂટેજ છે એ પકડશે. એમણે પ્રોમિસ કર્યું છે કે અમે જે રીતે અમારી જે લાગણી હતી તે પ્રમાણે આરોપી પકડાયા નથી. ફૂટેજ હોવા છતાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ તારીખ 24/7 રોજ જે દુઃખદ ઘટના બની તેમાં અમારું કહેવું એવું છે કે અમારા ટંડેલ જે ભાઈઓ છે તે સીટની નોકરી કરે અને બીજા ટ્રોલર બોટના ધંધા માટે જાય છે, એટલે કોઈ પણ જગ્યાએ કામ અંગે જો જવું હોય તો લેડીઝે એકલી અથવા પોતાની દીકરી કે હોય તેમની સાથે જવું પડે છે. તો આવી રીતે જતા હોય છે તો તેમાં આ ઘટના બની છે તો અમે અહીંયા એસપી સાહેબને આવેદનપત્ર આપવા માટે આવેલા, અગાઉ પણ પોલીસમાં રજૂઆત કરેલી છે પરંતુ એના કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. તો અમે પાછી રજૂઆત કરી છે કે હવે કડકમાં કડક પગલાં લેવ અને એના પગલાં લઈ અને પછી એવી એને સજા થવી જોઈએ કે બીજી વાર આવી ઘટના ક્યારે પણ બની ન શકે, તો તે માટે રજૂઆત કરવા માટે અમે અહીં બધા ભેગા થયા છે અને આવેદનપત્ર આપ્યું છે. રજૂઆત કરીશું, કલેક્ટરને પણ રજૂઆત કરીશું અને તે માટેની આ ખૂબ જ જાણકારી આ પોલીસ લોકો લે તે માટે અમે ફરી પાછી ફરિયાદ કરીશું.